સુરતના ઉલપાડ નજીક ઓએનજીસીના કુવામાં લાગેલી આગને લઈ આજુબાજુના ખેતરોમાં ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે। ઓલપાડ તાલુકાના દિહેણ ગામ નજીક આવેલા ઓએનજીસીના કુવામાં લાગેલી આગને આજે 6 દિવસનો સમય વીતવા છતાં હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી। ઓએનજીસીનું સ્થાનિક તંત્ર સદંતર નિષ્ફળ નિવડતા હવે ફોરેનથી નિષ્ણાંતોની ટીમને બોલાવાય છે, જો કે હજુ સુધી આગ પર અશંત કાબૂ મેળવી શકાયો નથી। બીજી તરફ ઓએનજીસી દ્વારા 500 મીટરની જગ્યા કોડન કરવામાં આવતા એરિયામાં આવેલી આશરે 100 વીઘા જમીનમાં ખેડૂતો જઈ શકતા નથી। સિક્યુરિટી ગાર્ડ દ્વારા ખેડૂતોને પોતાના જ ખેતરમાં જવા રોકાય છે અને ખેડૂતો ઊભા પાકમાં પાણી પણ પાઈ શકતા નથી। ત્યારે ખેડૂતો હવે જીવના જોખમે ઓએનજીસીના કુવા નજીકના ખેતરમાં જઈ ખેડ કરી રહ્યા છે અને પાક બચાવવા હવા ત્યાં મારી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય બાબત છે કે 2007માં બનેલી ગેસ લીકેજની ઘટના 4 દિવસ બાદ કાબૂમાં આવી હતી, જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, છતાં એક પણ રૂપિયો આ દિન સુધી ખેડૂતોને મળ્યો નથી। ત્યારે આ વખતે ઓએનજીસી કેવો અભિગમ દાખવે છે તે તો જોવું રહ્યું। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।